नमस्कार, मैं हूं आपके साथ अनुष्का राय और आप देख रहे हैं जीटीवी न्यूज चैनल। आइए अब बढ़ते हैं आज की खास खबरों की ओर। क्रिकेट में महिलाओं को बढ़ावा देने वाली टॉप चैंपियंस लीग का 13वां सीजन। क्रिकेट भारत में सबसे ज्यादा देखे जाने वाला शारीरिक खेल है। महिलाएं भी क्रिकेट से जुड़ रही हैं। टॉप चैंपियंस लीग की सीएल का आयोजन राज्य की महिलाओं को देश का नाम बताने के उद्देश्य से किया जाता है, चाहे वह गाँव हो या शहर। चाहता था लेकिन परिस्थितियों के कारण क्रिकेट नहीं खेल सका, तो इस बार भी क्लब बेबीलोन रिंग रोड अहमदाबाद ने स्प्रिंट एरा और हॉट फाउंडेशन और रिसर्च इंस्टीट्यूट के सहयोग से टीसीएल 2022 सीजन 13वां का आयोजन किया गया है। टीसीएल गैर पेशेवर महिला क्रिकेटरों को आगे बढ़कर पेशेवर क्रिकेट खेलने का मौका देता है। टीसीएल का उद्देश्य विविधता को बढ़ावा देने के साथ साथ अनुशासन विकसित करना है। यहां से क्रिकेट खेलने वाली महिलाएं टिकट भविष्य में पूरे भारत में खेलेगी और दुनिया में देश का प्रतिनिधित्व करेंगी। रिपोर्टर अश्विन लिंबाचिया, रिपोर्टर नीता लिंबाचिया, अहमदाबाद। अहमदाबाद माथी छू अने मारो एक पैशन हतो के आवी ते वुमन्स क्रिकेट के जे जेने प्रोफेशनल नथी પણ એ લોકોને રમવું છે તો એવાને હું પ્લેટફોર્મ આપું અને છેલ્લા 12 વર્ષથી હું આ રમાડું છું, અમારી 13 સીઝન છે। આ વખતે અમારે 12 ટીમો ભાગ લઈ રહી છે અને એ દરેક અલગ અલગ જગ્યાએથી છે કે અમદાવાદના ખૂણે ખૂણેથી છે, ગુજરાતમાં બી જૂનાગઢ, ભાવનગર, રાજકોટ અને સ્પેશિયલ બોમ્બેથી સ્પેશિયલ રમવા આવી રહ્યા છે। કેટલી મોટી ટ્રોફી આપીશું અને બીજી બધી નાની બધી બહુ જ ગિફ્ટ છે એ લોકોને, અમે અમારી ડિઝાઇનર ટ્રોફી છે એ પણ આપીશું। સીએલ જે આપણે ટોપ ચેમ્પિયન્સ લીગ નું આજે આયોજન કર્યું છે એ સ્પ્રિન્ટ એરા ઓર્ગેનાઇઝેશન તરફથી હું ફાઉન્ડર પાર્ટનર છું અને અહીંયા અમે આજે 13મી સીઝનનું આયોજન કર્યું છે અમદાવાદ ખાતે। અમારી સાથે 12 ટીમે આજે બહેનોએ પાર્ટિસિપેટ કર્યું છે અને ટોટલ 150થી પણ વધારે બહેનોએ અલગ અલગ શહેરોમાંથી આવીને અહીંયા ભાગ લીધો છે। અમારે આ વખતે સ્પેશિયલી એક બોમ્બેથી ટીમ આવી છે અને એક કમ્યુનિટી છે જેણે પાર્ટિસિપેટ કર્યું છે અને એમને અલગ અલગ શહેરોમાંથી, જેમ કે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, મહેસાણા, એ રીતે અલગ શહેરોમાંથી આવીને અહીંયા એ લોકોએ પાર્ટિસિપેટ કરીને અહીંયા ઉત્સાહ આખા ઓર્ગેનાઇઝેશનનો વધાર્યો છે। ગયા વર્ષે 12મી સિઝન હતી જેમાં અમે લોકોએ એક આઈપીએલ લેવલની ટ્રોફી, રોટેટિંગ ટ્રોફી ઇન્ટ્રોડ્યુસ કરી હતી અને એનું એક્સાઇટમેન્ટ અલગ લેવલનું છે, એટલે અમને અલગ અલગ શહેરોમાંથી આટલો બધો ઉત્સાહ મળી રહ્યો છે। આ વર્ષે અમે લોકોએ અલગ એવું કરવાની કોશિશ કરી છે કે અમે લોકોએ લીગ મેચ કરી છે જેમાંથી એક ટીમ 2 મેચ રમી શકે અને રન રેટ અને સ્કોરિંગ પ્રમાણે એ લોકો આગળ વધીને સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી શકે, 2 દિવસનું આયોજન કર્યું છે ક્લબ બેબીલોન ખાતે। ઇસ અંક મેં ફિલહાલ ઇતના હી। ઇસી તરહ કી ખબરો કો દેખને કે લિયે બને રહીએ જીટીવી ન્યૂઝ ચેનલ કે સાથ।